તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બીજો પાઠ આપણા કલર કામનો, તો આપણે જોઈએ આ કંપનીનો આપણે એન્જિન કલર લાવ્યા છીએ. મેં સારો ડબ્બો લઈ લી, તો ઇસલી કંપનીનો આપણે બ્લેક કલર લાવ્યા છીએ આપણા એન્જિન કામ માટે, અને 50% તો આપણે લગાડી દીધો છે, પણ બીજો હાથ મારવાનો બાકી છે. તો આ રીતે આપણે એને 500 ગ્રામ કલરમાં 200 ગ્રામ થીનરનો યુઝ કરીશું આપણે, અને ફાઇનલી આપણું કલર કામ સ્ટાર્ટ થઈ ગયું છે. આ રેડી ફાઇનલ કલર થઈ ગયો. એ બી હો ગયા, ઇસકો કરના હૈ, લેકિન ઇસકો પહેલા ઢક દેના હૈ, ઠીક હૈ? આને પહેલા ઢાંકી દેવાનું છે, નહીં ધ્યાન નો રહે, કારણ કે અહીંયા લગાડવાનો છે ને પાછો, અહીંયા રહી ગયેલો છે. તો મિત્રો, આ કલર આપણે થોડો તેજ સળકાટવાળો રાખવાનો છે. આ આપણે આગળના બમ્પરનો આપણે સળકાટવાળો કર્યો છે, અને બાકીનો ડલ કલર જે એન્જિન મેઇન કલર આવે છે, ડલ કલર કહેવામાં આવે છે, એ ત્યાર પછી કલર આવશે. તો ફાઇનલ હાથ પહેલાં આપણે એને પટ્ટી મારી દઈશું, પટ્ટીથી સારી રીતે એને સજાવી અને આલાને ફાડી નાખી, ફાડીને આમ ઓઢાડી દે. તો આ રીતે આપણે એને જે મેઇન સળકાટવાળો કલર છે એને ઢાંકી દઈશું, કારણ કે એમાં આપણો નવો કલર જે છે તે ચોંટી ન જાય અને આપણો સ્પ્રે ત્યાં ન લાગી જાય. તો ખેડૂત મિત્રો, આ રીતે મેં તમને માહિતી આપી કઈ કંપનીનો કલર લાવવાનો. કંપનીનો આપણે પાવરટેક ટ્રેક્ટર હોય તો એની કંપનીનો પણ બ્લેક કલર આવે છે, એ પણ તમે લાવી શકો છો, પણ અમને એ કલર જરા એવું લાગ્યું કે આની કરતાં આપણે કંપનીનો સારી કંપનીનો કલર લાવીએ તો વધારે અનુકૂળ છે, એટલા માટે આપણે સારી કંપનીનો કલર લાવેલા છે. મિત્રો, તમે પોતાના ઘરે આખું ટ્રેક્ટર ખોલી, અમે કોઈ કારીગર નથી, અમને એવું કંઈ લાંબુ નોલેજ પણ ન હતું કે કઈ રીતે કલર કામ થઈ શકે, કઈ રીતે કરવું શું કરવું, પણ અમે જીગર નાખી અને અમે સક્સેસ ગયા. અને લાસ્ટમાં હું તમને આ ટ્રેક્ટર બતાવીશ કે કેવું સુંદર બની જાય છે, અને કલરની ગેરંટી પણ આપણે પોતે લઈ શકીએ છીએ કે કલરને કાંઈ નહીં થાય. તો મિત્રો, હવે આપણે આગળ ઉપર કલર કામ શરૂ કરીશું, એના માટે પ્રોસેસર શરૂ થઈ ગઈ છે. મિત્રો, હવે આપણે કલર કામ શરૂ કરીએ છીએ. જો આ રીતનું મશીન છે જે પાવરથી હાલે છે, આપણે સ્પ્રે મશીન જે પાવરથી હાલતું હોય લાઇટથી, યાની કે તો એ કામ શરૂ થઈ ગયું છે આપણું. જો કઈ રીતનું મસ્ત કલર કામ થઈ રહ્યું છે. તો આ જ રીતે મિત્રો, આ મશીનની કિંમત પણ ઝાઝી નથી થતી, અને તમે તમારા પોતાના વાડીએ કે ઘેરે પાવર આવતો હોય લાઇટનો પાવર, એનાથીને જ આ મશીન તમે સ્પ્રે મશીન ચલાવી શકો છો, ગન મશીન, અને એમાં કોઈ હવાના સ્પ્રેસરની જરૂર નથી, કારણ કે જરૂર ક્યારે પડતી હોય છે, બાટલાની એવી બધી, કે આ ગન મશીન ન હોય તો, પણ આ ગન મશીન આપણે હવા લાઇટથી ચાલતું હોય એટલે આપણે અન્ય જરૂર રહેતી નથી. તો હવે આપણે આ સાઈડથી ઉતારશું જેથી કરીને તમને સાફ દેખાઈ શકે. ઓલપાની સાઈડ આ રીતે આપણે વ્યવસ્થા કરેલી છે એની લાઇટ માટેની. હા સર, મારી કરવી છે, ના નહીં આવડું આસન બેન. રેડી આવજો. પગું ને ઓલું પગાની હામી ની સર, હેઠે હેઠે પતરામાં ત્યાં નહીં આવડો. રેડી.
તો મિત્રો, આપણા ટ્રેક્ટરના એન્જિનનો ફાઇનલ કલર થઈ ચૂક્યો છે. હવે એને આપણે લગભગ 15 મિનિટમાં જ આ વસ્તુ સુકાઈ જાય છે. આ કલર જે છે એમાં આર્ડનન મિલાવેલું હોય છે, જે 15 મિનિટની અંદર જ તે એકદમ સુકાઈ જાય છે. તો મિત્રો, ફાઇનલ કલર આપણો થઈ ચૂક્યો છે અને હવે આપણે કલર કરશું એના અલગ અલગ સ્પેર પાર્ટને. તો હવે આ ટાંકીનો કલર કામ શરૂ થાય છે. તો ટાંકીને આપણે આ રીતે ઉપર દોરડા વડે ટીંગાડી દઈશું, કારણ કે મિત્રો આપણે જુગાડ તો કરવો જ પડશે. આપણી પાસે એટલા બધા સાધનો ન હોય કે આપણે રોજે કલર કામ કરતા હોય એવું તો શક્ય નથી. તો આ રીતે આપણે દોરડાથી એને ટીંગાડી દઈશું. આ બધું ભાઈ તો હવે લાઈટ ટચિંગ કામ પણ એનું ધીરે ધીરે ચાલુ છે. અને હવે મેન આપણે ટાંકીનો કલર. ટાંકી સળકાટ વાળી છે, તો મિત્રો આ રીતે આપણે ટાંકીને દોરડા વડે ટીંગાડી અને આ રીતે આપણે એનું કલર કામ કરી રહ્યા છીએ, જે બહુ અનુકૂળ થાય છે. અને મિત્રો, ખાસ મારે એક ભલામણ છે કે આવા નાના નાના કલર કામ માટે આપણે કારીગરો પાસે જવાની જરાય જરૂર રહેતી નથી, કારણ કે કલરનું શું એસ્ટિમેટ આવે છે, કેટલાનો કલર થાય છે, કયો કયો કલર ક્યાં ક્યાંથી મળી રહેશે, ક્યાંથી લાવવો પડે છે, કઈ વેબસાઇટમાંથી મળી રહેશે, તમામ માહિતી અમારા તમામ વિડીયોમાં દ્વારા હું મારા દરેક ખેડૂત મિત્રોને આપવાની કોશિશ કરીશ. કારણ કે હું કોઈ ગેરેજવાળો નથી કે કોઈ કલર કામવાળો નથી, હું એક તમારી ગોડે ફક્ત એક નાનો એવો ખેડૂત છું જે આવા આ રીતના જુગાડ હું ઘેરે કરું છું. અને ઘેરે જ મારું મોટાભાગનું ટ્રેક્ટરનું કામ હોય, ફોરવ્હીલનું કામ હોય, આ બંને મારી ફોરવ્હીલ પડી છે, એમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો પણ હું મોટાભાગનું કામ ઘરે જ કરી લઉં છું. અને નાનું ટ્રેક્ટર, આના કરતાં એક નાનું ટ્રેક્ટર મારું છે, એ પણ હું ઘેરે જ કામ કરું છું. અને એમના પછી મારી કોઈ પણ ટુ વ્હીલ હોય, બુલેટ, ડીઝલ બુલેટ હોય, પેટ્રોલ શાઇન હોય, જુપિટર હોય, તો પણ હું મારા ગેરેજના કામ મોટાભાગના કરું છું. પછી કોઈ પંપ ખોલવાનો થાય, ડીઝલ પંપ છે, તો એ આપણાથી શક્ય નથી. જે આપણે ન કરી શકતા હોય આપણે ઘેરે ન કરવું, પણ જે આવું સિલા ચાલુ છે એ કામ આપણે ખેડૂતોએ પોતાના ઘેરે જ કરવું પડશે, નહીતર લૂંટાતા વાલ નહીં લાગે. કારણ કે એક બાજુ સરકાર લૂંટે છે, એક બાજુ હવે મારે આગળ નથી બોલવું, મારી વેદના હું મારા પૂરતી રાખું છું, પણ પ્લીઝ બની શકે તો આપ જોઈ શકો છો થોડી જવારમાં કઈ રીતનો કલર આખો ટાંકીને લાગી ગયો. એકદમ સ્મૂથ, એકદમ લીછો લીછો, અને આ રીતે આખું કામ આપણું પૂરું થયું. હવે આપ જોઈ શકો છો ક્યાંક ક્યાંક એવી લાગે છે કે જરાક ભીનો હોય, બાકીનો સુકાઈ પણ ગયો છે સાલે ચાલુમાં. આની 10-15 મિનિટમાં તો આ વસ્તુ 100% સુકાઈ જાય છે, એટલે એની પણ કોઈ તકલીફ નથી. એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે, જે અમારી ભૂલ પડી ગઈ છે, આપ લોકો તમે ધ્યાન રાખજો કે આપ જોઈ શકો છો અહીંયા ઝીણો ઝીણો કચરો સોંટ્યો છે. જો આ કચરો છે એ કલરની સાથે સોંટી ગયો છે, જેના કારણે આપણે એ એટલું તકલીફ પડે છે. તો મારી નીચેની જગ્યા જોઈ શકો છો, હું મારા મોટા ઢાળિયામાં છું, ત્યાં નીચેની સાઈડ અમારી ભેંસોનો નિરાવ ને કચરો પડેલો છે, જે પવનને કારણે ઉડે અને અમારા કલરમાં તકલીફ પાડે છે. પણ તમે બની શકે તો સારા બ્લોકવાળું ઢાળ્યું હોય એવી કોઈ તમારી સારી જગ્યા હોય તો ત્યાં રાખજો, જ્યાં હવાનું વાતાવરણ ઓછું હોય, હવા ઓછી લાગતી હોય, એવું હોય તો રાખજો, જેથી કરી અને તમારે અમારી ઘોડે આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. હવે ડીઝલ ફિલ્ટરને કલર કામ સ્ટાર્ટ થઈ ગયું છે. એક પછી એક દરેક પાર્ટ લેવામાં આવશે. આ દરેક પાર્ટ છે ને અહીંયા અમે લાવીને ખોલીને ધોઈ પાણી વડે ધોઈ નાખેલા છે. એમનો જે મેઇન પાર્ટ હતા તેમનો કલર મેં રિમૂવ કરેલો છે. બાકી આ વસ્તુનો અમે કલર કાઢેલો છે, બાકીનો કલર એમને એમ છે. તો હવે મિત્રો આપણે આગળના કામ ઉપર જઈએ અને આગળનો ક્યાં ક્યાં સાધનો કઈ રીતે લેવાય છે તેમની માહિતી લઈએ.